નમસ્કાર ન્યુ સિટી આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા સૌ પ્રથમ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં ઓગણીસ જુલાઈ સુધી ભારે વરસાદ થઈ શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે ભાવનગરમાં અઢાર સુધીમાં અતિ ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ પડશે કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ ભાવનગરના ભાગોમાં તારીખ અઢાર સુધીમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે કોઈ કોઈ ભાગમાં થર્ડિંગ કન્ડિશન પણ આવી શકે જામનગરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં સામાન્ય હળવું પૂર પૂરની સ્થિતિ પણ રહી શકે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે તો દેશના અનેક રાજ્યોમાં અનરાધાર વરસાદ પડ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ બિહારમાં પણ ધોધમાર વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર સહિતમાં પણ અનરાધાર વરસાદથી નદી નાળા છલકાયા અને ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા અનેક વૃક્ષો ધરાશાયી થયા નાના મોટા ચેકડેમ ઓવરફ્લો થઈ ગયા છે ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિત વિસ્તારમાં આવ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાઈ હજુ પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે તો હવે વાત કરીએ ચાંદીપુરા વાયરસની મહેસાણા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેર જોવા મળી રહ્યો છે બે પૈકી એક બાળકનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું એક વર્ષીય બાળકનું સારવારમાં મોત થયું ચાંદીપુરા વાયરસથી મોત છે કે નહીં તે રિપોર્ટ બાદ જ બહાર આવશે પુના હાલ રિપોર્ટ મોકલવામાં આવ્યો છે અઠવાડિયામાં તે રિપોર્ટ આવશે તાજેતરમાં મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા હતા વરેઠા ડાભલામાં વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા છે

પુના ખાતે મોકલવામાં આવ્યા છે રિપોર્ટ આવ્યા બાદ કારણ છે વડનગર અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા ચાંદીપુરા વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા છે બે પૈકી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે વડનગર અમદાવાદ સિવિલમાં બાળકોને ખસેડાયા હતા અને હાલ આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે વિવિધ જગ્યાથી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે તો પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થયા છે ગોધરાના કોટડા ગામમાંથી શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ મળ્યો હતો વડોદરામાં બાળકીનું સારવારમાં મોત થયું હતું તબીબોના મતે બાળકીને તાવ ખેંચ આવતા શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી પંચમહાલ આરોગ્ય વિભાગે ગઈકાલે કોટડા ગામના બારીયા ફળિયામાં સર્વેની કામગીરી કરી હતી જેમાં બાળકીના સેમ્પલ પુના લેબોરેટરીમાં મોકલાયા હતા મહીસાગર જિલ્લામાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણ વાળો કેસ સામે આવ્યો છે લુણાવાડા તાલુકાના જુના રાબડીયા ગામે પાંચ વર્ષની બાળકીમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા હતા બાળકીને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું છે શંકાસ્પદ વાયરસના કારણે અલગ અલગ ટીમો બનાવી આરોગ્ય વિભાગ દ્વારા જૂનારાબડીયા ગામે સર્વે હાથ ધરવામાં આવ્યો ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણો મહીસાગર જિલ્લામાં પણ જોવા મળતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા તારીખ ચૌદ સાત બે વિસ્તારમાં આરોગ્યની ટીમો તથા સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે જિલ્લા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાબડીયા ગામની છેલ્લા ત્રણ ચાર દિવસથી મુલાકાતો લઈ જમીનના સેમ્પલ અને એ જે જગ્યા

છ વર્ષીય બાળકીનું મોત ચાંદીપુરા વાયરસથી થયું હોવાનું ખુલ્યું અન્ય સાબરકાંઠા અરવલ્લી રાજસ્થાનના બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે હિંમતનગર સિવિલમાં ત્યાર સુધી છ બાળકોના મોત અને બે સારવાર હેઠળ છે રાજ્યમાં ત્યાર સુધી ચૌદ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે વાયરલ ઇન્ફેક્શનના કેસ સાથે ચાંદીપુરાના બાળકોમાં ખતરો વધી રહ્યો છે ચાંદીપુરા વાયરસની દહેશત વચ્ચે એ એમ એ શાળા સંચાલકોને અપીલ લક્ષણ જણાય તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો શાળા સંચાલકોને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા અપીલ કરાઈ શાળામાં અને તેની આજુબાજુ સ્વચ્છતા જાળવવી જોઈએ બાળકોને વાયરલ ઇન્ફેક્શન હોય તો વાલીઓએ તબીબની સલાહ લેવી જોઈએ તેવી સલાહ આપવામાં આવી છે ચાંદીપુરા વાયરસ ઘાતક છે તેવું પણ સૂચન કરવામાં આવ્યું છે ચાંદીપુરા વાયરસની દહેશતને લઈ હા ફફડાટ ફેલાયો છે અને સાથે જ બાળકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે ત્યારે આપણે વધારે વિગત મેળવીશું આપણી સાથે છે અમદાવાદ મેડિકલ એસોસિએશનના ડોક્ટર મુકેશ મહેશ્વરી વાઇસ પ્રેસિડેન્ટ છે સર અત્યારે જે રીતે ચાંદીપુરા વાયરસ એના મુખ્ય લક્ષણો શું છે અને શા માટે આટલી દહેશત જોવા મળી રહી છે ફફડાટ જોવા મળી રહ્યો છે વિભુ ફફડાટ જોવાનું રીઝન એક જ છે કે આમાં ફેટાલિટી રેટ એટલે કે મૃત્યુનો દર ખૂબ ઊંચો છે લગભગ પચાસથી પંચોતેર ટકા સુધી મૃત્યુદર હોઈ શકે છે એટલા માટે આમાંથી આની દહેશત ફેલાય છે સિમ્ટમ્સ બીજા વાયરસની જેમ કોમન છે આમાં માથાનો દુખાવો શરીરનો દુખાવો ડાયરિયા વોમિટિંગ ડિહાઇડ્રેશન થાય છે અને સૌથી ખરાબ જે વસ્તુ છે એ બ્રેઇન પર અસર કરે છે એટલે એન્કેફેલાઇટિસ એટલે કે મગજનો તાવ આવે છે ખેંચ આવે છે અને દર્દી ભાન ગુમાવે છે અને ખાસ કરીને નાના બાળકોમાં થતો હોવાથી આ ખૂબ ચિંતાજનક છે કારણ કે બાળકો પોતાની કમ્પ્લેન અથવા પોતાની જે તકલીફો છે એનું વર્ણન સારી રીતે કરી શકતા નથી અને જો મોડું થાય તો એ કેસમાં મૃત્યુનો દર ખૂબ ઊંચો છે ખાસ કરીને બાળકોમાં થાય છે અને આ સામાન્ય લક્ષણો જે તાવના દેખાતા હોય તેવા જ લક્ષણો છે એટલે લાગે છે કે એમાં પણ ગફલેટમાં લોકો રહી જાય છે કે સામાન્ય તાવ છે બે દિવસમાં ઉતરી જશે અને પછી આગળ વધારે પડતો તાવ આવી જાય છે મગજમાં તાવ ચડી જાય છે ચોક્કસથી એ બનવાનું શક્યતા ખૂબ હોય છે અને નાના બાળકોમાંથી આ શક્યતા વધી જાય છે એટલે આ ટાઈપના કોઈ પણ લક્ષણ દેખાય શરીરનો દુખાવો હોય માથાનો દુખાવો હોય ડાયરિયા વોમિટિંગ થાય તો એવા દર્દીને તરત જ હોસ્પિટલમાં લઈ જઈએ અને એનું હાઇડ્રેશન સારી રીતે કરીએ અને ફ્લુઇડ્સ આપીએ તાવ તાવ માટેની દવા આવીએ તો આપણે ચોક્કસથી એને બચાવી શકીએ છીએ અને જો ખેંચ આવે તો ખેંચની દવા તાત્કાલિક ચાલુ કરી લેવી જોઈએ જેથી દર્દીને બચાવી શકાય આ તેના કારણે થાય છે અને ખાસ કરીને બાળકોમાં જ કેમ ટાર્ગેટ થાય છે આ એક રેબડો વાયરસ છે અને રેબડો વાયરસ ફેમિલીમાંથી આ વાયરસ આવતો હોવાથી એ મોસ્કીટો બોન એટલે કે મચ્છર માખી અને ટીક દ્વારા એટલે જે બગાઈ કહેવાય ને એના દ્વારા ફેલાય છે અને બાળકો શિકાર બને છે કારણ કે બીજા લોકોમાં એની ઇમ્યુનિટી આવી ગયેલી હોય છે એટલે બાળકો જે થોડાક મહિનાથી લઈને ચૌદ વર્ષના હોય ને એ જ મેલી શિકાર બને છે આનો સ્કૂલોમાં જતા હોય છે ખાસ કરીને ગ્રામ્યની જે સ્કૂલો હોય છે ત્યાં અત્યારે ચોમાસાની ઋતુ છે એટલે પાણી પણ ભરાયેલા હોય છે આજુબાજુમાં તો સ્કૂલોમાં કેવા પ્રકારની ખાસ કરીને તકેદારી રાખવી જોઈએ સ્કૂલોમાં આજુબાજુ પાણી ના ભરાય એમના ટોયલેટ સુખારે એ માટે અને ક્લાસરૂમમાં ફ્યુમિકેશન કરવું જોઈએ પેસ્ટિસાઇડનો છંટકાવ કરવો જોઈએ જેથી આ ટાઈપની જીવાત આવે જ નહીં કારણ કે કે આમાં ટ્રીટમેન્ટ કરવા પ્રિવેન્શન કરીશું ને તો જ આપણે બાળકોને શકીશું બિલકુલ શકાય તકેદારી રાખવી ખૂબ જ જરૂરી બની જશે કારણ કે અત્યારે રોગચાળો પણ વકરતો હોય છે ચોમાસાની સિઝન છે માખી મચ્છરનો ઉપદ્રવ વધતો હોય છે ત્યારે બાળકોની વધારે વધારે તકેદારી રાખવી અને ખાસ કરીને જો લક્ષણો દેખાયતા ઉધરસ શરદી તો ડોક્ટરની સલાહ લેવી કેમેરામેન નિલેશ સોસા સાથે વિભુ પટેલ યુજેટીન ગુજરાતી અમદાવાદ

બુટલેગઢ સાથે કારમાં દારૂ સાથે ચર્ચિત લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની ગુજરાત એટીએસએ સુરેન્દ્રનગરના લીંબડીથી ધરપકડ કરી લીધી હતી અને આ જે લેડી કોન્સ્ટેબલ જે છે તે બુટલેગઢના સગાના ઘરે ત્યાં છુપાઈ હોવાનો પર્દાફાશ પણ એટીએસની તપાસમાં થયો છે જે પોલીસ પર થાર કાર ચડાવી અને હત્યાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો અને એ કેસમાં નીતા ચૌધરીને જામીન મળ્યા હતા ત્યારબાદ નીતા ચૌધરી જે છે તે ફરાર થઈ ગઈ હતી અને તે મામલામાં એટીએસએ નીતા ચૌધરીને સુરેન્દ્રનગરના લીંબડીથી ધરપકડ કરી લીધી છે અને કચ્છ પોલીસને તેની કસ્ટડી સોંપી દેવામાં આવી છે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ તો કચ્છમાં ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે જખોના કોસ્ટલ વિસ્તારમાં એકસો બાણું પેકેટ કબજે કરાયા એક કિલોના એક એવા દસ પેકેટ ડ્રગ્સના મળી આવ્યા છે બીએસએફ દ્વારા નિરજન્ટ ટાપુ જખોના દરિયા વિસ્તાર અને ક્રિક વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું તે દરમિયાન ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે વ્યાજખોરો સામે સુરત પોલીસની લાલા કુદના વ્યાજખોર ધર્મેશ લાલાની ધરપકડ કરાઈ છે દરબારમાં મહિલાએ ફરિયાદ કરી હતી વ્યાજખોર પાસેથી સત્તાવન કોરા ચેક અને પંદર ચેકબુક મળી આવી છે વ્યાજખોરે બે લાખ સામે પાંચ લાખ પડાવ્યા હતા પોલીસ આરોપીની સંપત્તિની પણ તપાસ કરશે આ લોકદરબારના કેટલાક લોકોએ આવી રજૂઆત કરી હતી જેમાંથી એક ફરિયાદી આવીને ધર્મેન્દ્ર લાલી ઉર્ફે ધર્મેન્દ્ર હંજરા એના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ અનુસંધાને પોલીસે આ ધર્મેન્દ્ર હંજરાની જે ઓફિસ છે એમાં રેડ કરી હતી ઓફિસ તપાસી હતી ઓફિસમાંથી અમને કેટલાક ડોક્યુમેન્ટ્સ મળ્યા હતા જેમાંથી સત્તાવન કોરા ચેક મળ્યા હતા એક્સિસની ચેકબુક્સ મળી હતી પંદર જેટલી દોઢ વર્ષે ઝડપાયો છે સુરત ભાવનગરના ભીલવાડા સર્કલ પાસેથી આરોપીની ધરપકડ કરી છે હાલ આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર છે આરોપી અબ્દુલ કાદર ઉમરાણીએ ખોટા ડોક્યુમેન્ટથી એ વાયજી એન્ટરપ્રાઇઝના નામથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું દોઢ વર્ષ પહેલા જ એસજીએસટી અને ની ટીમે કૌભાંડ પકડ્યું હતું જેમાં અનેક બોગસ બોગસપેઢીઓમાં કરોડોના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા ત્યારથી જ તે ફરાર હતો સુરત ક્રાઇમ બ્રાન્ચમાં આ મામલે ગુનો નોંધાયો હતો જોકે બાદમાં એક સેલે તપાસ સોંપાઈ હતી અને ત્યારબાદ પોલીસ રિમાન્ડમાં રહેલા આરોપી પાસેથી ઘણા ખુલાસા પણ હવે થઈ શકે છે બાળકોને રમવાની ચલણી નોટોથી છેતરપિંડી કરનારા આવી ગયા છે સકજામાં ભરૂચના અંકલેશ્વરમાં શંકાસ્પદ ચલણી નોટો જેવી ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયાની નોટો સાથે બે શખ્સોની ધરપકડ કરાઈ ભરૂચ એલસીબીએ બાળકોને રમવાની રૂપિયા અઠ્યોતેર હજારની નોટો ત્રણ ફોન અને કાર સહિત કુલ રૂપિયા બે લાખ ત્રાણું હજારનો મુદ્દામાલ કબજે કર્યો પકડાયેલ શખ્સ